નશો કરીને વાહન ચલાવવાવાળાઓની હવે ખેર નથી, કારણ કે વ્યારાના એક નાનકડા વૈજ્ઞાનિકે એવી શોધ કરી છે કે જો તમે નશો કરીને ડ્રાઈવ કરવાની કોશિશ કરશો તો તમારી કાર ચાલુ જ નહીં થાય. શું છે આ પ્રોજેક્ટ, જાણીશું બુલેટિનના અંતમાં. હુન્નર બતાડવાની કોઈ ઉંમર નથી હોતી. જી હા, વ્યારાના એક નાનકડા જીનિયસે માત્ર 13 વર્ષની ઉંમરમાં ભલભલા વૈજ્ઞાનિકને પાછળ પાડી દીધા છે. જુઓ આ નાનકડા હેમિશને. તમને થશે કે આ તો નાનકડી કાર સાથે રમી રહ્યો છે, પણ ના, આ તો છે જીનિયસનો પ્રોજેક્ટ. એક એવો પ્રોજેક્ટ જે આવનારા દિવસોમાં ડ્રિંક એડ ડ્રાઈવની સમસ્યાનો એક સૌથી સરળ અને આધુનિક ઉકેલ બની શકે છે. વ્યારાના આ બાળકે સેન્સર ઇન રિયલ સેન્સ નામનો એક પ્રોજેક્ટ બનાવ્યો છે. આ પ્રોજેક્ટની વિશેષતા એ છે કે જો તમે નશો કરીને કાર ચલાવશો તો તરત પકડાઈ જશો, કારણ કે દારૂની દુર્ગંધ આ સેન્સર તરત જ કેચઅપ કરી લેશે. ન માત્ર એટલું, પણ સેન્સરમાં નાખેલ મોબાઈલ નંબર પર મેસેજ થકી ખબર પણ પડી જશે કે તમે ડ્રાઈવર સીટ પર નશો કરીને બેઠા છો. તો કે હવે એક જે સેન્સર હોય MQ2 ગેસ સેન્સર, એ જ્યારે સેન્સ કરે કોઈ પણ એલ્કોહોલ એટલે તો કે દારૂ પીડિત વ્યક્તિ, પછી CNG LPG લીકેજ માટે, પછી મિથેન બ્યુટેન એ કોઈ બી વસ્તુ સેન્સ કરે, પછી મેસેજ મોકલશે IC ને, પછી એ IC છે ને એક આવે GSM મોડેમ જે SMS મોકલવા કામ કરે, એને GSM મોડેમ થકી SMS મોકલાવશે કંટ્રોલ રૂમ પર. એમાં ગાડીનો નંબર પણ હોય, એટલે એવું બી પોલીસ પછી બી ગાડીને શોધી શકે છે. આ પ્રોજેક્ટ બનાવવા માટે હેમિશને તેના માતા પિતાએ ન માત્ર પ્રેરણા પૂરી પાડી, પણ આ પ્રોજેક્ટનો સંપૂર્ણ ખર્ચ પણ તેમણે જ ઉઠાવ્યો છે. ત્યારે માતા પિતાને આશા છે કે હેમિશને એક સારું પ્લેટફોર્મ મળે અને ગુજરાત સહિત દેશમાં આ પ્રોજેક્ટને ઓળખાણ મળે. જે સર્કિટ બનાવી છે તેનામાં દારૂ પીને ચલાવનાર ગાડી ડ્રાઈવર ચલાવી શકશે નહીં, કારણ કે એનાથી એન્જિન બંધ થઈ જશે. એવી જ રીતે ઘરમાં LPG જો લીકેજ થાય તો એ પણ બંધ થઈ જાય. ચલાવતો હોય તો ગાડી ઓટોમેટિક એન્જિન બંધ થઈ જશે, અને તે જ સમયે કોઈ બી જે ગાડીનો નંબર નાખ્યો હોય તેને ઉપર SMS જતો રહેશે, અને તરત તે વ્યક્તિને ખબર પડી જશે. ને આ વ્યક્તિ માટે છોકરાએ ઘણી મહેનત કરી છે. 21મી સદીમાં આજે દરેક માણસ ટેકનોલોજીના ઉપયોગ વડે દરેક ક્ષેત્રે આગળ વધી રહ્યો છે, ત્યારે નશાના કારણે થતા અકસ્માતોના આંકડામાં આ પ્રોજેક્ટથી ઘટાડો થઈ શકે તેમ છે. નરેન્દ્ર ભુવિચિત્રા, ન્યૂઝ 18 ગુજરાતી, તાપી.